હલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલમાં આજે આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાનની સામાયિક મૂલ્યાંકન કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે સમય રહેશે એક કલાકનો જુલાઈ બે હજાર એકવીસ અને કુલ ગુણ રહેશે પચીસ તો આ પ્રશ્નપત્રને જોતા પહેલાં અને તેમનું સોલ્યુશન જોતાં પહેલાં અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ મિસ્ટેક હોય કોઈ પણ પ્રકારની તમારે સજેશન હોય કે કયું પ્રશ્નપત્ર જૂથું છે કયા પ્રશ્નપત્રનું સોલ્યુશન જૂથું છે તો તેમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર એક મહાવીર સ્વામીએ આપેલા પાંચ વ્રતોના નામ જણાવો અને તમને કયા બે વ્રત સૌથી વધુ ગમે છે અને શા માટે તે જણાવવાનું છે તો એ પ્રશ્નપત્રનો આપણે આન્સર જોઈએ તો એમનો આન્સર આવશે છે મહાવીર સ્વામીના મુખ્ય ઉપદેશો જોઈએ તો ટોટલ વ્રતો જોઈએ તો નીચે મુજબ કેટલા છે પાંચ છે બરાબર કયા પાંચ છે કે જે મહાવીર સ્વામીને લીધેલા છે પહેલું કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી પાણી માત્રની રક્ષા કરવી એ મનુષ્યનું સંયુક્ત કર્તવ્ય છે હંમેશા સત્યનું પાલન કરવું એ માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ ક્યારેય પણ ચોરી ન કરવી કોઈ પણ અનુમતિ વગર તે વસ્તુ ગ્રહણ કરવી નહીં ચોથું જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુઓ ધન ધાન્ય આભૂષણ વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો જૈન સાધુ અને સાધુઓને બ્રહ્મવચનનું પાલન કરવું જોઈએ આવી રીતે પાંચ વ્રતોની વાત કરી છે એમાંથી પસંદ આવતા બે વ્રતો છે કે હંમેશા સત્યનું પાલન કરવું અને ક્રોધનો ત્યાગ કરવો અને જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુઓ રાખવી નહીં રીતે પ્રશ્ન નંબર એકનો આન્સર તમે લખી શકો છો આરામથી પાંચ માર્ક્સનો પ્રશ્ન નંબર બે ની વાત કરીએ તો શું પૂછ્યું છે તમને મૌર્ય યુગના વહીવટી તંત્રના અંગો સમજાવો તો મૌર્ય યુગ છે તેમના તંત્રની વાત કરીએ તો હું તમને વહીવટી તંત્રના ખાલી વિભાગ કહી દઉં છું બાકી તેમના વિશે મુદ્દા છે જવાબ તમે તમારી ચોપડીમાંથી લખી શકો છો તો મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી સરળતા ખાતર ત્રણ વિભાગોમાં વેચવામાં આવ્યું હતું કેટલા વિભાગોમાં ત્રણ વિભાગોમાં એવી રીતે જોઈએ તો કલિંગ કેનું કલિંગ શિલાલેખનામાં રાજ્યો અશોકે શું લખ્યું હતું તો કલિંગના જે શિલાલેખો છે એમાં જે અશોક રાજા છે એમના દ્વારા શું લખવામાં આવ્યું હતું કે ગૌતમ બુદ્ધના જે સિદ્ધાંતો છે એ ગૌતમ બુદ્ધના પ્રેમ દયા કરુણા અહિંસા સદાચાર અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો અને તેમને શિલાલેખો પર લખ્યું કે ભાઈ મારાથી જે યુદ્ધ થયું છે એમાં લાખો લોકો જે બેઘર થયા છે ઓકે જે પાપ કર્યું છે તેનો હું પ્રાશ્ચિત કરીશ હવે છે પ્રશ્ન નંબર ત્રણ કે જેમાં મેચિંગ કરવાનું છે તો પહેલાં સમુ સમુદ્ર ગ્રુપથી જોઈએ તો ગુપ્ત યુગનો જે સુવર્ણયુગ છે તે કોના સમયથી શરૂ થયું છે સમ્રાટ સમુદ્રગુપ્તથી થયું છે કુમાર ગુપ્ત પહેલાં જે નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કરી છે સમ બાળ બાણભ જેમને ચરિત્ર નામનો ગ્રંથ લખ્યો છે અને સમ્રાટ વિક્રમ આદિત્ય જેમના દ્વારા દક્ષિણનું અને સમ્રાટ હર્ષવર્ધન જેને ગુપ્ત સામ્રાજ્યનું મહત્વના સર્જક તરીકે આપણે ઓળખીએ છીએ સર્જક તરીકે વિક્રમાદિત્યને અને દક્ષિણ પંથના સ્વામીનું બિરુદ જો એને મળ્યું હોય તો એ સમ્રાટ હર્ષવર્ધનને મળ્યું છે પર્વતના કોઈ પણ ત્રણ પ્રકાર જણાવી તેની લાક્ષણિકતા અને તેમના એક એક ઉદાહરણ આપવાના છે તો તે પ્રશ્નપત્રનો સોલ્યુશન પણ આપણે જોઈએ તો પર્વતની વાત કરવાની છે તો પર્વત કઈ રીતે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે પહેલું પર્વત એટલે કોને કહીશું આપણે કે અતલા ભૂમિ ભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે નવસો મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય જેનું ભૂતળ મોટા ભાગે ઊંચા અને નીચા ઢોળાવાળું હોય જેના માથાનો ભાગ સાંકડો અને શિરુમંદુ ઊંચે હોય અને ઉપસેલ હોય જેવી રીતે કે નિર્માણ ક્રિયાઓને આધારે પર્વતોના મુખ્ય ચાર પ્રકાર છે એક તો ગેડ પર્વત ખંડ પર્વત ચાણમુખી પર્વત અને અવિશિષ્ટ પર્વત તરીકે ઓળખાય છે અને એવી જ રીતે બીજો પ્રશ્ન છે ઉચ્ચ પ્રદેશનું મહત્વ અને તફાવત લખવાનો છે તો ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચ પ્રદેશની કપાસનો પાક સારો થાય છે પ્રાચીનમાં નક્કર ખડકોનો બનેલો હોય છે એમાં ઉચ્ચ પ્રદેશમાં તમે જો લોખંડ મેગેની સોનો વગેરે કિંમતી ખનિજો મળી આવે છે દાખલા તરીકે તમને ખબર હોય તો ભારત છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી અનેક ખજીનો મળી ખનિજો મળી આવે છે ઉચ્ચ પ્રદેશમાં જોઈએ તો ઘાસવાળા ઢોળવાળા પશુપાલન પ્રવૃત્તિઓ સારી અનુકૂળતા ધરાવે છે કેટલાક ઉચ્ચ પ્રદેશોમાં તમે જુઓ તો ફિલ્મોનું શૂટિંગ પણ કરવામાં આવે છે એવી રીતે મેદાન વિશે બે રીતે લખવાનું છે નદીના કાપના મેદાન અને સરોવરના મેદાન વિશે તો એ પણ તમે તમે સરળ રીતે લખી શકો છો તેનું પણ નિરૂપણ તમારી સામે આપવામાં આવ્યું છે તો સંપૂર્ણ રીતે નદીમાં કાપનું મેદાન કેવું હોય છે એટલે નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે તેમાં ઘસાઈ આવેલા કાપ પાણીથી સાથે બનેલા કિનારા પર પથ્થરાય છે અને આ નદીના કિનારે કાપના મેદાનો બને છે ભારતમાં ગંગા યમુના મેદાન ઉત્તર ચીનના અવાંગોનું મેદાન ઇટાલીઓમાં નદી વડે બનેલું લોમ્બાડીનું મેદાન આ બધા મેદાનોના ઉદાહરણ લખી શકો છો એટલે ઉચ્ચ પ્રદેશ અને એમનો સરસ રીતે તમે તફાવત લખી શકો છો હવે જોઈએ બીજા કયા પ્રશ્નો બાકી રહ્યા છે તો એનું પણ આપણે સોલ્યુશન જોતા જઈએ જો નવાઓ અમારે ચેનલ ઉપર તો અમારે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી તમને નવા નવા સોલ્યુશન મળતા રહે ગ્રામ પંચાયતના કોઈ પણ ચાર કાર્ય તો ગ્રામ પંચાયતનું પહેલું કાર્ય શું હોય છે કે રોડ રસ્તાઓ બનાવવા બીજું કાર્ય વીજળી આપવી ત્રીજું કાર્ય પાણીની સુવિધા કરવી અને ચોથું કાર્ય કોઈની વચ્ચે કોઈ પ્રોબ્લેમ હોય તો એને સોલ્વ કરવું તો તાલુકા પંચાયતના વહીવટી વડા તમને કહેવામાં આવે છે તો પ્રમુખને ગ્રામ પંચાયતના વડાને શું કહે છે સરપંચ કઈ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં વડા મેયર હોય છે તો મેયર ક્યાં હોય છે જિલ્લા પરિષદ જિલ્લા પરિષદમાં પણ લખી શકો જિલ્લા પંચાયતમાં લખી શકો અથવા તો શું લખી શકો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લખી શકો છો તો આવી જ રીતે બીજા પ્રશ્નપત્રના સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી તમને નવી નવી અપડેટ મળતી રહે